વાત કરવામાં આવે અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દુર્ઘટના થઈ છે. ઓર્થોપેડિક વિભાગના રૂમની છત તૂટી પડી છે. સદનસીબે કોઈ દર્દીઓને ઈજા નથી થઈ. જર્જરિત હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લેવા માટે મજબૂર બની ગયા છે. અતિ મહત્વના સમાચાર જે પ્રકારે આવી રહ્યા છે, હોસ્પિટલોમાં દર્દીઓ જતા હોય છે પોતાનો ઈલાજ કરાવવા માટે, જ્યારે બીમાર થાય છે ત્યારે ઈલાજ કરાવવા માટે જાય છે, પરંતુ અત્યારે હાલ જે હોસ્પિટલ છે તે પોતે જ બીમાર થઈ ગઈ છે. બીમાર હોસ્પિટલની તકેદારી કોણ રાખશે? તંત્ર શા માટે હોસ્પિટલોની સામે આંખ આડા કાન કરી રહી છે? કારણ કે જે પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ બુલેટિન ઇન્ડિયાના સ્ક્રીન પર નિહાળી રહ્યા છો, છત ધરાશાયી થઈ છે. જો આ જગ્યાએ કોઈ પેશન્ટ હોત તો તેની શું હાલત થઈ હોત, તેની જવાબદારી કોણ લેશે? જ્યારે વાત આવે છે ઓર્થોપેડિક વિભાગના છત તૂટી પડી છે તેની અહીં વાત કરવામાં આવી રહી છે. અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દુર્ઘટના થઈ છે. ઓર્થોપેડિક વિભાગના રૂમની છત ધરાશાયી થઈ ગઈ છે. તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. તંત્રની કુંભકર્ણની જે તંદ્રા છે, જે નિંદ્રા છે, તે તૂટવાનું નામ નથી લઈ રહી. સદનસીબે કોઈને ઈજા નથી થઈ, પરંતુ જો કોઈને જાનહાનિ થઈ હોત, જો કોઈને ઈજા થઈ હોત, તો તેની જવાબદારી કોણ લેત? જે પ્રકારે રામ ભરોસે આ હોટલો અને જે પ્રકારે હોસ્પિટલો ચાલી રહી છે, માફ કરશો, જે પ્રકારે રામ ભરોસે હોસ્પિટલો ચાલી રહી છે, તંત્ર જાગતું નથી. જે પ્રકારે આ હોસ્પિટલોમાં અને આવી હોસ્પિટલોમાં સારવાર લેવા માટે દર્દી મજબૂર બની જાય છે, જ્યારે એક તરફ ગરીબાઈનો માર હોય, એક તરફ બીમારીનો માર હોય, તેવા સમયે દર્દીઓ પાસે કોઈ વિકલ્પ ન હોવાના કારણે તેઓ આ હોસ્પિટલમાં જવાનું વધારે મુનાસિબ માનતા હોય છે, જ્યારે પહેલેથી જ ખબર છે કે આ જે હોસ્પિટલ છે તે બીમાર છે. સદનસીબે કોઈ દર્દીઓને ઈજા નથી થઈ. હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લેવા માટે મજબૂર બની જાય છે, પરંતુ સવાલ આવીને એ ઉભો રહે છે કે ક્યારે આ બીમાર હોસ્પિટલને સુસજ્જ કરવામાં આવશે, જ્યારે એક તરફ કોરોનાની દહેશત છે તેવા સમયે આ પ્રકારની બીમાર હોસ્પિટલો કેટલા અંશે વ્યાજબી છે.